વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં આગામી 28 નવેમ્બરે મતદાન થવાનું છે। વાપી પાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। વાપી મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ તમામ 11 વોર્ડના 44 ઉમેદવારે ફોર્મ ભર્યા છે। કોંગ્રેસ તરફથી સતત 4 વાર ચૂંટણી લડી રહેલા વોર્ડ નંબર 6ના ઉમેદવાર ખંડુ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ તમામ 44 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે। ગતમાં કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી, પરંતુ આ વખતે વાપી પાલિકા વિસ્તારમાં મોંઘવારી બેરોજગારી લઈને પ્રજા નારાજ છે। ભાજપ શાસિત નગરપાલિકામાં કોઈ જ સારા કામ ભાજપ સરકારે કર્યા નથી, એટલે આ વખતે કોંગ્રેસ જંગી બહુમતી વિજય મેળવશે, જ્યારે ભાજપ તરફથી પણ તમામ 44 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। જો અંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે આ વખતે ભાજપના મોટાભાગના ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેઓ સક્રિય કાર્યકર છે, ટિકિટ બાબતે કોઈ નારાજગી નથી। ઉલ્લેખનીય છે કે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી પણ વાપી નગરપાલિકાના 11 વોર્ડના 44 સભ્યો ઉભા રાખવાની જાહેરાત કરી છે। આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું ત્રિપાંખીયો જંગ હોવા છતાં ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના અને સતત 3 વિજેતા વોર્ડ બહારના ઉમેદવારો કે અન્ય સંગઠનના હોદ્દેદારો પર કોઈ તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપવાનું ટાળી 44 સભ્યોમાંથી 31 નવા સભ્યોને ટિકિટ ફાળવી છે। 13 જેટલા ઉમેદવારોને રિપીટ ટિકિટ ફાળવી છે। વાપી મામલતદાર કચેરી ખાતે આ તમામ પક્ષના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા, જો કે આ સમયે માસ્ક ફરજિયાત કર્યા બાદ પણ કોરોના ગાઈડલાઈનના ધજા ગ્રાઉડિયા હતા। નગરપાલિકાના ઇલેક્શનને લઈને તમે ફોર્મ ઉમેદવારી ભરવા માટે આવેલા છો, શું કહેશો ઓવરઓલ આ માટે? વાપી નગરપાલિકાની ચૂંટણી આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અમારા કોંગ્રેસ પાર્ટી તરફથી 44 ઉમેદવારની ફોર્મ ભરવામાં આવશે અને દરેક જગ્યાએ કોઈ એવી ખાલી પણ નથી, બેઠક રહી જાય અને દરેક જગ્યાએ 44 ઉમેદવાર આ વખતે મતલબમાં અમે ઇલેક્શન લડશું અને ખરેખર પબ્લિકની જે મતલબમાં નારાજગી છે કે અત્યારે મોંઘવારીથી માંડીને કોરોના કાંડમાં જે પબ્લિક ખરેખર ધંધા બેરોજગાર આજે બેરોજગાર પબ્લિક થઈ રહી છે અને મતલબમાં કોઈને રોજીરોટી પણ નથી મળતી ને નગરપાલિકામાં દરેક જગ્યાએ મતલબ જો સ્વચ્છાઈથી જેવો કે રોડ મતલબમાં તમે જો કે કોઈ કામ એવા નગરપાલિકા તરફથી થયા નથી છે, એ નગરપાલિકાની જે સત્તાથી સત્તા ભાજપની પાર્ટી એનાથી એ લોકોએ કોઈ કામ કરી શક્યા નથી, એટલા માટે પબ્લિકની ખરેખર નારાજગી છે ને આ વખતે બદલાવ જરૂર આવશે અને નગરપાલિકામાં ખરેખર મતલબ પબ્લિક બદલાવ લાવશે। વોર્ડ નંબર 6 હું ઊભેલો છું, અત્યારે હાલ દર વર્ષે વોર્ડ નંબર 6 જ ઉમેદવારી કરું છું અને મેં 4 વાર છે આજે હેટ્રિક મારીને આપ હવે 4 વાર ઇલેક્શનનું ફોર્મ ભર્યું છે અને હું તો 4 વારમાં પબ્લિકનો મતલબ હારો મતલબ જંગી બહુમતીથી મતલબ આપણે વિજય બને એવી મતલબ માનું છું। વાપી નગરપાલિકા ચૂંટણીની અંદર આજે આ છેલ્લા દિવસે ફોર્મ ભરવાના દિવસે કુલ 44 ફોર્મો અત્યારે ભરવા માટે ફોર્મની પ્રક્રિયા ભરવાની ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટી કુલ 44 સીટ ઉપર ઉમેદવારો ઊભા રાખીને ભવ્ય વિજય મેળવશે એવો આશા વ્યક્ત કરું છું, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ હતા એ 44 સીટની અંદર 196 જેટલા લોકોએ ફોર્મો ભર્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કમિટેડ કાર્યકર્તા છે, ટિકિટ ગમે તેને મળે જે મળે છે એમને અભિનંદન આપું છું, સાથે જેમને નથી ટિકિટ મળી એવો પણ એટલા જ સક્ષમ કાર્યકર્તાઓ હતા, પરંતુ જે ચૂંટણીની પ્રક્રિયા છે 44 વધુ ટિકિટો આપણે આપી શકતા નથી એટલે આપણે 44 ટિકિટો આપી છે, પણ પરંતુ બાકીના કાર્યકર્તાઓ પણ એ 44 જેટલા જ કેપેબલો છે અને એ બાકીના જે કાર્યકર્તાઓ જે છે એ પણ આ 44 ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરશે। કાલે ઉમેદવારી લિસ્ટ જાહેર થયું છે, કેટલાક છે 30 વધારે છે નવા ચહેરાઓ છે, જે અનુભવી હતા એ લોકોને આ વખતે ઘરે બેસાડવામાં આવ્યા, શું લાગે છે કોઈ નારાજગી પાર્ટી સામે આવી છે? ના, એવું તો મારા ધ્યાન ઉપર અત્યાર સુધી કાંઈ આવ્યું નથી, પરંતુ એક પાર્ટીએ જે એક ગાઈડલાઈન નક્કી કરી છે એ ગાઈડલાઈન નક્કી કરવા પ્રમાણે 60 વર્ષથી વધુ ઉંમરના સતત 3 ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર લડ્યા હોય એ વોર્ડ 12 અથવા તો જે કોઈક સંગઠનના બીજા અન્ય હોદ્દા ઉપર હોય એવા લોકોને પાર્ટીએ આ વખતે ટિકિટ ન આપવાનું મન બનાવ્યું હતું, એટલે તેના લઈને આ નવા ઉમેદવારોને ચાન્સ મળ્યો છે, પરંતુ ઉમેદવારી માટે નવા છે, પાર્ટીની સંગઠનની અંદર તેઓ સતત સક્રિય રહીને
ભારતીય જનતા પાર્ટીને વ્યાપ વધે એ માટે એઓ સતત પ્રયત્નશીલ હતા. ઉમેદવાર તરીકે નવા છે, પરંતુ કાર્યકર્તાઓ તરીકે ખૂબ જ જૂના છે અને કસાયેલા કાર્યકર્તાઓ. પાર્ટીનો એક નિયમ છે કે જે હોદ્દેદારોને ટિકિટ મળી રહે કે એક હોદ્દો એક પદ એક હોદ્દો અનિવાસ છે, તો શું જે હોદ્દેદારોને ટિકિટ મળી છે એ લોકોએ રાજીનામું આપવું પડશે? હા, ફરજિયાતપણે રાજીનામું એમનું લઈ લેવામાં આવશે. લગભગ રાજીનામા આવી પણ ગયા છે અને જવાબદાર એક બે કાર્યકર્તાઓ જે હજુ બાકી છે તે પણ મેન્ડેટ આપતા પહેલાં પૂર્વે એમના પણ રાજીનામા મંડળના પ્રમુખ પાસે રાજીનામા આવી જશે. કેટલા હોદ્દેદારો છે આ વખતે ચૂંટણી લડી રહ્યા? એવા લગભગ મારા ધ્યાન પ્રમાણે 4-5 હોદ્દેદારો જે છે કે જેમના રાજીનામા ટિકિટ મળવાના કારણે સંગઠનમાંથી એમને રાજીનામું આપવું પડશે. આ બી પાર્ટીને નાસિરભાઈ કરીને એક છે, કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે. આવા પણ આજે છેલ્લો દિવસ છે, આમ આપ આદમી પાર્ટીના પણ ઘણા લોકો સંપર્કમાં છે જેની ટિકિટ નથી. શિસ્તભંગના કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે પાર્ટી દ્વારા?